નમસ્કાર આજે હું દાળવડાની રેસીપી શેર કરીશ તો છોતરાવાળા મગની દાળ લીધી છે અને ચણાની દાળ આ દાળ મેં બે કલાક માટે પલાળી રાખી હતી હવે આપણે દાળને લઈશું સિલવટ્ટા પર તો પહેલાં મગની દાળ નાખીશું ચણાની દાળ થોડી હળદર લઈશું હળદર નાખી અને આપણે મિક્સ કરીશું દાળને હવે આપણે દાળ વાટવાની શરૂઆત કરીશું થોડી થોડી દાળ થોડું આગળ ખસાવવાની અને આપણે પથ્થરથી વાટતા જઈશું તો આવી રીતે હું બધી જ દાળને વાટીશ તમે મિક્સર ગ્રાઇન્ડમાં પણ કરી શકો છો પણ સિલવટ્ટા પર જે દાળ વાટવામાં આવે છે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે ગામડામાં આ રીતે જ બનતી હોય છે તો આ દાળ આપણે વટ સરસ રીતે વટાઈ રહી છે તો આવી રીતે દાળને વાટતા જઈશું તો આપણી દાળ વટાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું એક વાટકીમાં લઈ લઈશું હવે આપણે બાકીના મસાલા કરીશું પહેલા વાટેલું મરચું લઈશું એટલે કે ચીલી ફ્લેક્સ થોડું મીઠું નાખીશું હળદર તો આપણે પહેલાં નાખી જ હતી એટલે હવે નાખવાની જરૂર નહીં પડે ધાણા જીરું પાવડર લઈશું વાટેલા ધાણા લીધા છે એનાથી ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે કોથમીર લીધી છે લસણ મરચાંની પેસ્ટ લઈશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું થોડો ખાવાનો સોડા લઈશું તો આપણા વડા એકદમ પોચા બને હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે વડા બનાવી લઈશું તો આવી રીતે હાથમાં થોડું પાણી લઈ અને સરસ રીતે આપણે વડાને શેપ આપીશું આ રીતે હું બધા જ વડાને તૈયાર કરીશ આ રીતે વડા બનાવતો જઉં છે હવે આપણે એને તળી લઈશું તો મેં પેન લીધી છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક વડા મૂકતા જઈશું સરસ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તાકી મને થોડું મોટિવેશનલ મળે બીજા વિડીયો બનાવવા માટે તો આપણે બીજી તરફ ચેન્જ કરી લીધા છે તો આવા સરસ બ્રાઉન થઈ ગયા છે એ રીતે આપણે પકવવાના તો હવે આપણે એને કાઢી લઈશું સરસ રીતે આપણે એને તેલ નિતારી અને કાઢી લઈશું સર્વ કરીશું થેન્ક યુ